नमस्कार, समाचार साथे हूं છું અક્ષય। સરકાર ભલે દાવા કરતી હોય પરંતુ રાજ્યમાં દારૂબંધી સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા। રાજકોટમાં મોટા પ્રમાણમાં ધમધમી રહી છે દારૂની ભઠ્ઠીઓ। જોકે પોલીસ આ ભઠ્ઠીઓને નષ્ટ કરવામાં દર વખતે નિષ્ફળ જાય છે। દારૂની ભઠ્ઠીઓ પર કાર્યવાહી કર્યાનો દેખાડો તો થાય છે, પરંતુ થોડા દિવસો બાદ ફરી એકવાર દારૂની રેલમછેલ શરૂ થઈ જાય છે। ત્યારે સવાલ એ છે કે આખરે કેમ પોલીસ દારૂના દૂષણને દૂર કરવામાં નિષ્ફળ જાય છે। राजकोट में दारूनी रेलमछेल, धमधमी रही छे दारूनी भट्ठीओ। मात्र नामनी छे दारूबंदी, शू करी रही छे पुलिस? રાજ્યમાં ભલે દારૂબંધી હોય પરંતુ દારૂબંધીના ચીંથરા ઉડાડતા દ્રશ્યો રાજકોટમાં જોવા મળ્યા। શહેરના કુબલિયાપરા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે। ટીવી 9ની તપાસમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ધમધમતી જોવા મળી, જે મુદ્દે પોલીસની કામગીરી સામે સવાલો છે કે શું પોલીસની રહેમ નજર હેઠળ જ દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે। ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં દારૂ મળવો એ સામાન્ય વાત છે। રાજકોટના કુબલિયાપરાના દ્રશ્યો આપને હું બતાવવા માંગીશ કે જ્યાં દારૂની જે ભઠ્ઠીઓ છે, દેશી દારૂની ભઠ્ઠીઓ, તે ધમધમી રહી છે। હાલમાં આ ભઠ્ઠીઓ છે તે બંધ હાલતમાં છે, પરંતુ થોડી મિનિટો પહેલા જ અહીંથી દેશી દારૂ છે તે તૈયાર કરવામાં આવ્યો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આ વિસ્તાર છે તે દેશી દારૂ માટેનો કુખ્યાત વિસ્તાર છે। પોલીસ દ્વારા અનેક વખત રેડ કરવામાં આવે, પોલીસ દ્વારા અનેક વખત જે કાયદાકીય શસ્ત્ર ઉગામવામાં આવે, પરંતુ અહીં દેશી દારૂ છે તે બંધ છે, તે કરવામાં પોલીસ ક્યાંક નિષ્ફળ રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અહીં આ જે તમામ આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તમામ જગ્યાએ દેશી દારૂ છે તે તૈયાર કરવામાં આવે છે। આ જે ટીપણા છે તેમાં જે આથો અને જે સડેલો ગોળ છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે। આ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તમામ જે ડબ્બાઓ છે તે ડબ્બાઓમાં આથો છે તે રાખવામાં આવતો હોય, તો આવી ગંદકીમાં જે દારૂ છે તે તૈયાર કરવામાં આવે છે અને ગંદકીમાં દારૂ છે તે તૈયાર કરી અને લોકો છે તેનું સેવન કરતા હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ખુલ્લેઆમ રીતે જે પ્રકારે આ દ્રશ્યો છે તેના પરથી જ સમજી શકાય છે ખૂબ જ ગંદકીમાં આ દેશી દારૂ છે તે તૈયાર કરવામાં આવતો હોય છે। થોડા દિવસો પહેલા જ રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેમના દ્વારા વિદેશી દારૂનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો। મિની ફેક્ટરી છે તે ઝડપી પાડવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારના જે દ્રશ્યો છે કે દેશી દારૂની ભઠ્ઠીઓ છે તે ધમધમી રહી છે। મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ પોલીસ દોડી રહી છે અને ડીસીપી ઝોન 1, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ આ વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છે। પોલીસે તપાસ દરમિયાન 3 દારૂના કેસ કર્યા હતા અને 15-20 લીટર દેશી દારૂ પકડી પડાયો છે। 31ની ઉજવણીમાં ઘણી વખત લોકો દારૂ પીને ચાટતા થતા હોવાના બનાવો બનતા હોય છે, ત્યારે આજે અમે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીસીપી, એસીપી, પીઆઈ અને ડિસ્ટાફ સાથે કોમ્બિંગ કરેલ છે કે અહીં કોઈ દેશી દારૂની પ્રવૃત્તિ ચાલતી હોય અને તેના દ્વારા લોકો દેશી દારૂ પીને લઈ જઈને કે પછી 31ની ઉજવણીમાં કાયદો વ્યવસ્થાને અસર કરે તેવું કંઈ ના થાય અને કોઈ આવી પ્રવૃત્તિ ન થાય તેના માટે અત્યારે કોમ્બિંગ હાથ ધરી રહેલ છે અને જ્યાં આગળ કંઈ પણ મુદ્દામાલ મળેલ છે તો તેના કેસો કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂનું ધૂમ વેચાણ થાય છે, આ વાત હકીકત છે। રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 6.41 કરોડનો વિદેશી દારૂ અને નશીલા દ્રવ્યો પકડી પડાયા છે। રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 215.62 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ, 4.33 કરોડ રૂપિયાનો દેશી દારૂ કબજે કરાયો છે। આંકડાઓ વાત સ્પષ્ટ કરે છે કે દારૂબંધીનો અમલ કરાવવામાં પોલીસ નિષ્ફળ છે। ઇલેક્શન દરમિયાન પણ મોટી માત્રામાં દારૂ ઝડપાયો હતો। 31મી ડિસેમ્બરની ઉજવણીમાં પણ દારૂ ઝડપાશે, ત્યારે સવાલ એ વાતનો છે કે નામ માત્રની દારૂબંધી કેમ? પોલીસ બુટલેગરો સામે ક્યારે સખત કાર્યવાહી કરશે અને ક્યારે ગુજરાતમાં સાચા અર્થમાં દારૂબંધીનો અમલ થશે? રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી 9।